નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફતેગંજ મેઇન રોડ ખાતે યુવા ભારત પહેલ અને રાહુલ કુમાવત દ્વારા 36 કિલોમીટર લાંબા દોરાથી બનાવેલ વિશ્વનું સૌથી મોટું શ્રીરામનું ચિત્ર જોવા મળ્યું. તમામ લોકો પોતાની ભક્તિ બતાવી રહ્યા છે. ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેને જ લઈને તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે આજે એ ઐતિહાસિક ક્ષણનો આજે આપણે સાક્ષી થવા જઈ રહ્યા છે. તો વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં યુવા ભારત પહેલ અને રાહુલ કુમાવત દ્વારા 36 કિલોમીટર લાંબા દોરાથી બનાવેલ વિશ્વનું સૌથી મોટું શ્રીરામજીનું ચિત્ર બનાવવામાં આવ્યું. તો આ પ્રસંગે રામ અને બાળ સીતા દ્વારા અનાવરણ કરવામાં આવશે. ભજન મંડળી રામધૂન પણ કરવામાં આવી, મહાઆરતી અને હનુમાન ચાલીસાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આખા દુનિયામાં તમામ હિન્દુઓ માટે, તમામ નાગરિકો માટે એક આનંદ ઉલ્લાસનો દિવસ છે, ભગવાન રામલલા પોતાના નિધિધામમાં બિરાજવા જઈ રહ્યા છે, ત્યારે દેશમાં અનેકવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તેવામાં ફતેગંજ વિસ્તારમાં રાહુલ કુમારજી અને તેમના ટીમ દ્વારા 33 કિલોમીટર લાંબી દોરીથી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિકૃતિનું આજે તેમને અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર શ્રીમતી પિંકીબેન, ડૉક્ટર વિજયભાઈ કેવુરભાઈ સાથે તમામ નેતાઓ અત્રે ઉપસ્થિત છે. અને મને એવું લાગે છે કે વડોદરાને એક નવી ઓળખાણ આજે જ્યારે આ દોરી દ્વારા શ્રીરામની પ્રતિકૃતિ કરવાનું જે પ્રયત્ન કરવામાં આવે છે તે બદલ તમામ યુવાનોનું ખાસ અભિનંદન પાઠવું છું. અને આજના દિવસે જે જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે, અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, શ્રીરામને વધાવવાના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને પણ વિનંતી કરું, આપની અનુકૂળતા પ્રમાણે, આપને જે ઈચ્છા થાય તે પ્રમાણે આપણે કાર્યક્રમ કરીએ અને આજે શ્રી રામલલાને આપણે ઉજવીએ. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન, એમાંય વડોદરા ખાતે વિશેષ રીતે સંસ્કારી નગરી તરીકે કાર્યક્રમોનું જે આયોજન થઈ રહ્યું છે એમાં રંગોળી પ્રદર્શનની સાથે સાથે સુંદર મજાના તારથી એટલે કે દોરાના માધ્યમથી રામ ભગવાનની કલાકૃતિને લોકો સુધી લઈ જવાનું કામ રાહુલભાઈ કુમાવત અને એની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું છે. ફતેગંજ વિસ્તારમાં 25 ફૂટ લાંબી આ સરસ મજાની પ્રતિકૃતિ લોકોના દર્શન માટે મૂકવામાં આવી છે, ત્યારે આ સૌ કલાકારોને ખાસ કરીને આ પ્રકારનો નવો વિચાર અને વિચાર અમલમાં મૂક્યો છે ત્યારે અમારા વિસ્તારના માન્ય પ્રિન્સિપલ કાઉન્સિલર રૂપલબેન અને એમની સમગ્ર ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્નેહનું સૂત્ર એવી દોરી આજે વડોદરા શહેરના કલા અને સંસ્કૃતિની નગરી વડોદરા શહેરને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા વિવિધ સર્જકો અને કલાકારો દ્વારા ભગવાન શ્રી રામના આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોથી 550 વર્ષ પછી જ્યારે નિજ મંદિરે પરત પધારનાર છે ત્યારે વિવિધ કલાકૃતિઓ દ્વારા વડોદરા શહેર આજે આ સોનેરી સુરત જે આજના દિવસનો ઉગ્યો છે એના ઉત્સવને વધાવી રહ્યા છે. ત્યારે ફતેગંજ ખાતે 36 કિલોમીટર લાંબી દોરીથી ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેનું ખૂબ સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું. ભગવાન શ્રી રામના આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાહુલભાઈ કુમાવત દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે 33 કિલોમીટર લાંબી દોરી દ્વારા બહુ અભિનંદનને પાત્ર છે. અને રૂપલબેન અહીંના કાઉન્સિલર જેમણે આખો પ્રયત્ન કરી અને આખો કાર્યક્રમની યોજના કરી એ બદલ એમને પણ અભિનંદન છે. ફતેગંજ વિસ્તારના લોકો તમામને અભિનંદન છે. સાથે સાથે વડોદરાવાસીઓને આપના માધ્યમથી પણ એવું કહેવા માગું છું કે આપ પણ જ્યાં મળે ત્યાં રામલલાના કાર્યક્રમમાં જોડાઓ અને રામનો જય જયકાર આજે થઈ રહ્યો છે, દિવાળી મનાઈ રહ્યા છે, તો આપણે દિવાળી આનંદ અને ઉલ્લાસથી મનાવીએ. આ બ્રહ્માંડની દિવાળી છે. જય શ્રી રામ. બંધ કર્યો તો આજે તમારી ઈચ્છા પૂરી થઈ, રામલલા બિરાજવ્યા, શું કહેશો તેને લઈને? આજથી શું 1990માં ગુલાબજાંબુ છોડ્યા હતા, 31 અને 92માં આઈસ્ક્રીમ છોડેલો, 33 વર્ષે આ પૂર્ણ થયું છે. તો એ પ્રસંગે હું એવું કહીશ કે આજનો દિવસ અમારા માટે તો ભવ્ય દિવસ છે અને આનંદ ઉલ્લાસનો દિવસ છે. સાહેબ, હવે આઈસ્ક્રીમ ને ગુલાબજાંબુ હા ખાઈશું, પણ હજુ એના માટે કાર્યક્રમ કરીશ, વડોદરા વાસીઓને બોલાવીશ, જાહેર કાર્યક્રમ કર્યા અને પછી કરીશ અને બધાને બોલાવીશ, તમને બધાને બોલાવીશ.